એને આ ધ્રુવ આપણો જે સૂર્યપ્રકાશ છે એ સફેદ છે કે સાત રંગો છે એના વિશે જોયું તો હવે જોઈશું આપણે આંખ વિશે પણ જોયું તો આંખમાં જે આપણે પ્રકાશ ફેંકવામાં આવે છે એ કેમ વધતો ઓછો થાય છે એના માટે એક પ્રવૃત્તિ આપી છે 16.8 તો આંખની કીકીના કર્મનું અવલોકન કરો જ્યારે આપણે તમે પ્રવૃત્તિ કરી શકો કે જ્યારે ટોર્ચ વડે સીધી સીધો આપણા આંખ ઉપર પ્રકાશ ફેંકવામાં આવે ત્યારે શું થઈ જાય આપણી જે
પ્રકારની કોન્સેપ્ટ છે એ ઓળખી શકે છે અને આ રીતના અંધજનો છે એનું વાંચન કરતા હોય છે અને હામીયુક્ત દ્રષ્ટિવાળા લોકો સૌપ્રથમ અક્ષરોથી બ્રેઇલ લિપિ શીખવાનું શરૂ કરે છે અને ત્યારબાદ ચિહ્ન માટે પણ હોય છે તો એના દ્વારા પણ તેઓ સ્પર્શથી ઓળખ કરે છે અને દરેક ચિહ્નને પણ ઓળખી શકે છે જે બ્રેઇલ લિપિ છે એનું લખાણ હાથથી મશીન દ્વારા ઉત્પન્ન કરી શકાય છે અને આજકાલ ટાઈપરાઇટર્સ જેવા સાધનો અને મુદ્રણ મશીનો પણ વિકસાવવામાં આવ્યા છે કે જેના પર પણ આ રીતનું લખાણ તેઓ વાંચી શકે છે અને આ રીતના આપણે આ જે પ્રકાશ પાઠ છે એમાં આ પછી જે પ્રકાશ છે સૂર્યનો એ સૂર્યના પ્રકાશમાં કઈ રીતના સાધનો સમય આવે છે એની પણ પ્રવૃત્તિ કરી આપણે પછી જે લોકો અંધ છે એ લોકો કઈ રીતના વાંચી શકે પછી જેમને આંખની ખામીઓ હોય તે આંખની ખામીઓ કઈ રીતના દૂર કરી શકાય એની ડોક્ટરે સારવાર લઈને અને કઈ રીતના એના માટેની સાવચેતી રાખી શકાય એના વિશે આપણે જોયું અને તમે